गुड मॉर्निंग नवयुग विद्यालय ने यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। मित्रों आज शिक्षक दिवस निमित्ते आप सब ने बधाने जे हैप्पी टीचर्स डे जे जे तमारा जीवन में शिक्षकों आव्या होय अने जेना द्वारा जीवन में अपने कंक शीखवा मळ्यो होय बधाने आपणे शुभकामना पाठवीए छीए कि भाई शिक्षक डे अथवा तो ये बधा जे गुरुओं द्वारा आपने जे पण ज्ञान मळ्यु छे ए बधानो आभार व्यक्त करीए छीए। आपणे अगाउना विडियो में बात करी थी कि भाई जे केवी रीते प्रकरण चार में तो भारतनो साहित्यिक वारसो एम आपणे जोई लीधुं कि भाई जे व्यक्ति शरूआतना समय में एटले के ज्यारे भाषानी शोध न थई हती त्यारे ત્યારે એ વ્યક્તિ જે છે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિ સાથે જે સંપર્ક જે કરવામાં આવતો તો એમાં અથવા તો પોતાના વિચારો છે ભાવો છે લાગણીઓ છે ઉર્મિઓ છે એ વ્યક્ત કરવા માટે બીજાને પહોંચાડવા માટે એ કેટલાક સંકેતો છે ચિત્રો છે ધ્વનિ છે વગેરેનો એ સહારો લેતો હતો। એ ધીરે 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 એ ધ્વનિઓમાંથી શું જે એક અવાજ જે છે નીકળ્યો એના પછી આગળ જતા એ જ વસ્તુ જે છે એ લિપિમાં પરિવર્તન થઈ લિપિની જે શોધ થતા એમાંથી ધીરે ધીરે ભાષાનું જે છે એ સર્જન થયું। ભાષામાં જ્યારે જ્યારે પ્રયોગાત્મક ભાષા બનતી ગઈ એટલે કે જેમાં જે એક સ્પષ્ટ ભાષા બનતી ગઈ ત્યારે એનું સાહિત્યિક સ્વરૂપમાં સર્જન થયું। એમાં આપણે વાત કરી હતી ભાઈ અષ્ટાધ્યાયી પાણિની દ્વારા લખેલું જે વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ અતિ ઉત્તમ જે ગ્રંથ લખેલો છે એની વાત કરી હતી। પછી આપણે વાત કરી હતી સંસ્કૃત ભાષાની વાત કરી હતી। હવે જે આપણે ભાષાને જે સર્જન થયું છે અને ભાષામાંથી સર્જન થયેલા પછી કે જે સાહિત્યનું સર્જન થયું છે તો આપણે હવે અહીંયા સાહિત્ય જોવાનું છે તો સીધું આજનું સાહિત્ય આપણે ના જોઈ શકીએ તો આપણે જોવું પડે કે શરૂઆતથી જ જે સાહિત્ય રચાયું છે એ સાહિત્યની વાત કરવાની છે। તો આપણે આજે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરવાની છે। પ્રાચીન ભારતીય સાહિત્યમાં આપણે શું લેવાનું છે એમાં એક તો જો કે વાત કરી જે પ્રાચીનમાં પ્રાચીન જો આપણે ગ્રંથો હોય તો મેં તમને વાત કરી કે વેદો છે વેદ કેટલા છે આપણને ખબર છે ચાર બરાબર। આ ચાર વેદમાંથી જે સૌથી પ્રાચીન ગ્રંથ એમાંથી પણ જે વેદ માનવામાં આવતો હતો એ ઋગ્વેદ છે બરાબર। તો એના વિશે આપણે આજ અહીંયા વાત કરવાની છે કે ભાઈ એમાંથી જે આપણને કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એ વિશે આપણે વાત કરીશું। તો એમાં આપણે જોઈએ કે ભાઈ જે પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદો છે બરાબર, પ્રાચીન ભારતીય સાહિત્યમાં શું આવશે? એક તો વેદ આવશે, એટલે આપણે આ રીતે યાદ કરતા જઈએ વેદો છે। વેદો કેટલા છે એ આપણને ખબર છે, કેટલા વેદો છે? ચાર। વેદનો અર્થ શું થાય છે? તો વેદનો અર્થ થાય જ્ઞાન, એટલે કે જ્ઞાન આપનાર જે છે એ વેદ બરાબર। વેદનો અર્થ શું થાય? જ્ઞાન। કેટલા છે? ચાર। કયા કયા એ આપણે અહીંયા લખી દઈએ છીએ કે ભાઈ ઋગ્વેદ, બીજું જે છે એ સામવેદ, ત્રીજું જે છે એ યજુર્વેદ, અને ચોથું જે છે અથર્વવેદ। ચાર વેદ છે બરોબર, ચારે ચાર વેદ આપણે અહીંયા લખ્યા, જે વેદનો અર્થ શું થાય? જ્ઞાન। કેટલા વેદ છે? ચાર। શેની વાત કર્યા છે? ભાષાનું છે, જે જ્યારે ભાષા લિપિમાંથી ભાષા બની, ભાષા જે છે ધીરે ધીરે એ પ્રયોગાત્મક બનતી ગઈ અને સાહિત્યની રચના કરી, એમાં આપણે જે પ્રાચીન સાહિત્ય જોવાનું છે, પ્રાચીન સાહિત્ય જોવું હોય તો પ્રાચીન સાહિત્ય કયું છે? આપણા વેદો છે। વેદનો અર્થ શું થાય? જ્ઞાન થાય। કેટલા વેદ છે? ચાર છે। હવે એમાં પ્રથમ જે વેદ છે એ આપણે એમાં વાત કરવાની છે કે જેનું નામ આપણે મેં તમને વાત કરી ઋગ્વેદ જે છે એના વિશે આપણે અહીંયા વાત કરીશું। એમાં જોઈએ તો કે ભાઈ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ જે પુસ્તક ઋગ્વેદ છે। કયું સૌથી પ્રાચીનતમ જે પુસ્તક હોય તો એ ઋગ્વેદ છે। શું છે? એક તો એ પ્રાચીનતમ પુસ્તક છે, સૌથી પ્રાચીન। બીજું કે આપણે જોઈએ કે ભાઈ એમાં કુલ 1028 ઋચાઓ આવેલી છે। કેટલી? 1028 ઋચાઓ, ખાસ ધ્યાન રાખજો,
1028 ऋचाઓ આવેલી છે। ઋગ્વેદ 10 ભાગમાં એક તો વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે। કેટલા ભાગમાં વહેંચાયેલો છે? 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે। અદ્ભુત ગ્રંથ છે। પછી જો કે ભાઈ ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે। આ ઋચાઓમાંથી મોટા ભાગની જે છે એ દેવોને લગતી સ્તુતિઓ છે। આ જે ઋચાઓ જે છે બરોબર એ શું છે? મોટા ભાગની ખાસ ધ્યાન રાખજો સ્તુતિ છે। સ્તુતિ એટલે આપણે પ્રાર્થના કહી શકીએ। ભગવાનને શું કરવાની છે? પ્રાર્થના કરવામાં આવેલી છે। જે ઋગ્વેદમાં શું કરવામાં આવેલું છે? ભગવાનને જે પ્રાર્થના કરવા માટે જે ઋચાઓ છે એ ભગવાનને પ્રાર્થના કરેલી છે બરાબર। કે હવે આગળ જોઈએ, જે આ જે સ્તુતિઓ છે એ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી। જ્યારે યજ્ઞ કરવામાં આવે ત્યારે આ સ્તુતિઓ જે છે એ ગાવામાં આવતી। કયા સમયે? યજ્ઞ પ્રસંગે। યજ્ઞ પ્રસંગ બરાબર, યજ્ઞના સમયે આ ગાવામાં આવતી। પછી જો તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે। આમાંથી કઈ સ્તુતિ જે મનમોહક છે, એટલે કે સારામાં સારી જે સ્તુતિઓ છે એ કઈ છે? ઉષા। ઉષા એટલે કે સવાર, સવારને લગતી જે છે એ જે સ્તુતિ છે એ કેવી છે? મનમોહક, મનને મોહી જાય એવી, આપણાને પસંદ પડે એવી, મનમોહક બરોબર। બીજું જો કે આપણે વાત કરી કે ભાઈ તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે। આ ગ્રંથ જે છે એ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની, ખાસ ધ્યાન રાખજો, આ ગ્રંથ જે છે એટલે કે ભાઈ જે ઋગ્વેદ છે એ ગ્રંથ જે છે એ શું છે? એ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા કોના માટે? આર્યો। આ જે ગ્રંથ છે એ આર્યો માટે અથવા તો આર્યોની બરોબર, આર્યોની કઈ કઈ રાજકીય આર્થિક સામાજિક સામાજિક તેમજ ધાર્મિક બાબતોનો જે વર્ણન કરે છે। ખાસ ધ્યાન રાખજો, આમાં આપણે એક વસ્તુ જોઈ કે ભાઈ જે આપણું ઋગ્વેદ જે છે સૌથી પ્રાચીન ગ્રંથ આપણે જોયું, એ પ્રાચીન ગ્રંથમાં આપણે શું જોયું કે ભાઈ પ્રાચીન ગ્રંથોમાં જે સૌથી ભારતનું પ્રાચીન સાહિત્ય એમાં તમે કહો તો ભાઈ વેદો છે, અને વેદોનો અર્થ શું થાય છે? જ્ઞાન। વેદ કેટલા છે? ચાર। કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। એમાંથી આપણે પ્રથમ જોવાનું છે કે ઋગ્વેદ, તો ઋગ્વેદ છે એ આ ચારેય વેદો કરતાં શું છે? પ્રાચીન ગ્રંથ છે, અદ્ભુત પ્રાચીન ગ્રંથ છે। ઋગ્વેદમાં 1028 ઋચાઓ આવેલી છે, અને એ આ જે ઋગ્વેદ ગ્રંથ છે એને કેટલા ભાગમાં? 10 ભાગમાં વહેંચવામાં આવેલો છે, તો 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે। બીજું કે ભાઈ જો એમાં શું આવેલું છે કે ભાઈ સ્તુતિ આવેલી છે કે જે ભગવાનને જે પ્રાર્થના કરવામાં આવેલી હોય એ જે ઋચાઓ જે છે એ સ્તુતિ રૂપે ગવાય છે, અને આ સ્તુતિઓ કયા પ્રસંગે ગવાય છે? યજ્ઞ પ્રસંગે ગાવામાં આવે છે। ઉપરાંત જે સ્તુતિઓ છે એમાંથી સૌથી મનમોહક જે છે એ ઉષાને સંબોધન કરતી આ જે સ્તુતિઓ છે એ મનમોહક છે। અને બીજું વાત કરી કે ભાઈ આ જે આપણો ઋગ્વેદ જે છે એ ગ્રંથ છે એમાં એ સપ્ત સિંધુ પ્રદેશ જે છે ત્યાં વસતા આર્યોની રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન કરેલ છે। એટલે કે ભાઈ આર્યોની જે રાજકીય જે એમના સમયમાં રાજનીતિ કેવી હતી, એમનું જે રાજકીય જીવન કેવું હતું એનુંમાં વર્ણન કરેલું છે। સામાજિક જીવન કેવું હતું એનું પણ વર્ણન કરેલું છે, ભાઈ કેવા કેવા પ્રકારના વ્યવસાય કરતા હતા અને કેવી રીતનું આર્થિક કામ કરતા હતા એ પણ એમાં સમાવેશ એટલે કે વર્ણન કરવામાં આવેલું છે। અને ઉપરાંત ધાર્મિક કાર્યો જે છે કે ભાઈ ધાર્મિક કાર્યો એ લોકો કેવા કરતા હશે, કયા કયા દેવોની સ્તુતિ કરતા હશે, કયા કયા દેવોને એ પૂજાપાઠ કરતા હશે, એ બધું આ જે છે એ ઋગ્વેદમાં સમાવેશ કરવામાં આવેલું છે। ખાસ ધ્યાન રાખજો, તમે એક જ આપણે જે રીતના મુદ્દા પાડ્યા એ રીતે તમે યાદ કરો કે ભાઈ ચાર રીતે આ વાત કરો કે વેદ એટલે શું થાય? જ્ઞાન થાય, એનું મિનિંગ ચાર ભાગમાં, અરે ચાર વેદ છે, ચારે ચાર વેદના નામ લખો। ઋગ્વેદમાં વાત કરવાની પ્રાચીન ગ્રંથ
1028 ઋચાઓ 10 ભાગમાં વહેંચાયેલ સ્તુતિ છે. યજ્ઞ પ્રસંગે ગાવામાં આવે છે. સૌથી મનમોહક જે છે એ ઉષાની છે. અને આ જે ગ્રંથ છે એમાં આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતનું વર્ણન કરવામાં આવેલું છે. આ રીતે તમે યાદ કરશો તો તમને એકદમ સરળતાથી યાદ રહી જાય એવું છે. હવે આપણે બીજા નંબરે જે ગ્રંથ છે એની વાત કરવાની છે. તો બીજા નંબરનો જે ગ્રંથ છે એ છે ઋગ્વેદ. ઋગ્વેદ પછી જે છે બીજા ત્રણ વેદોની રચના કરવામાં આવી છે, જેમાં સામવેદ. ખાસ ધ્યાન રાખજો, બીજા નંબરે જે ગ્રંથ આવે છે એ કયો છે? સામવેદ. હવે જો ઋગ્વેદ પછી જે બીજા ત્રણ વેદોની રચના કરવામાં આવી છે તેમાં સામવેદ જે છે એ ઋગ્વેદની જે ઋચાઓ આવેલી છે એનું ગાન કરવા માટે રચવામાં આવેલું છે. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જે અહીંયા ઋગ્વેદમાં જે ઋચાઓ છે, ઋગ્વેદમાં જે ઋચાઓ આપેલી છે એ ઋચાઓનું ગાન કરવા માટે થઈ અને આ ગ્રંથની રચના થઈ, સામવેદની રચના થઈ છે અથવા તો રચવામાં આવ્યો છે. ખાસ ધ્યાન રાખજો, સામવેદ જે છે એ ઋગ્વેદની જે ઋચાઓ છે, ઋગ્વેદમાં જે ઋચાઓ આપેલી છે એનું ગાન કરવા માટે એ થઈ અને આજે સામવેદની રચના કરવામાં આવી છે. બરોબર, ખાસ ધ્યાન રાખજો. આ તમારા માટે અગત્યના પ્રશ્નો હશે આ પાઠમાંથી ઘણા બધા. હવે જોઈએ ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યું છે. આ જે શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. અહીંયા જે છે આ શ્લોકો કેવું છે? રાગ અને લય સાથે ગવાય છે. રાગ અને લય લય સાથે ગવાય છે. બરોબર, એ ઉપરાંત તે માટે તેને ખાસ ધ્યાન રાખજો. મેં તમને અગાઉના ચેપ્ટરોમાં પણ આને વાત કરી છે. એના માટે થઈ જે માટે તેને શું કહેવાય છે? સંગીતની ગંગોત્રી પણ કહેવાય છે. કયા ગ્રંથને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે તો તમારે લખવું પડે એ છે સામવેદ. ખાસ ધ્યાન રાખજો, જે છે એ અહીંયા ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે થઈને આ વેદની રચના કરવામાં આવી, અહીંયા રાગ અને લય સાથે ગાવામાં આવે છે, એટલા માટે તેને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. એકદમ સરળ રીતે તમે એ યાદ રાખી શકો છો. હવે જો ત્રીજો જે છે આગળ એ આપણે વેદની વાત કરવાની છે, એ આપણી પાસે આવે છે યજુર્વેદ. ત્રીજો જે છે એ યજુર્વેદ. એ જોઈએ તો ભાઈ આ જે વેદ છે એ યજ્ઞને લગતો વેદ કહેવાય છે. કોને લગતો? યજ્ઞ. એક તો યજ્ઞને લગતો વેદ કહેવાય છે. આ વેદ જે છે એ ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં રચાયેલ છે. કહીએ આપણે વાત કરીએ તો ભાઈ આમાં એક ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં રચાયેલ છે. બરાબર, એક તો આમાં શું છે ભાઈ યજ્ઞને લગતો વેદ છે, બીજું આમાં જે છે એનું સ્વરૂપ જે છે એ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે રચાયેલું છે. અને યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું તેમાં વર્ણન કરવામાં આવેલું છે. બરાબર, આમાં શું કરવામાં આવે છે? જે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો છે, બરાબર, મંત્રો પછી છે ક્રિયાઓ અને જે વિધિઓ છે વિધિઓનું વર્ણન. યજ્ઞ વખતે જે મંત્રો ઉચ્ચારવામાં આવે, ક્રિયાઓ કરવામાં આવે, જે વિધિ પ્રમાણે કરવામાં આવે એ બધાનું વર્ણન આમાં કરવામાં આવેલું છે. બરાબર, અને છેલ્લે જે છે અથર્વવેદ, એ ચોથા નંબરનો આપણો વેદ છે. ચોથા નંબરનો વેદ જે છે એ કયો છે? અથર્વવેદ. અથર્વવેદમાં આપણે વાત કરવાની છે ચોથો. એમાં શું આપેલું છે? તો ભાઈ જો કે ભાઈ અથર્વવેદમાં અનેક પ્રકારના જે કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. એમાં શું છે? એક તો અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન, સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. ચારે ચાર વેદમાં આપણને જે બેઝિક માહિતી આપેલી છે એ આપણી સમક્ષ અહીંયા હાજર છે. બરોબર, છેલ્લે જે છે એ ઉપનિષદની વાત કરીએ. તો ઉપનિષદમાં જો કે ભાઈ ઉપનિષદ જે છે એ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, ખાસ ધ્યાન રાખજો, આ પણ બહુ અગત્યની વસ્તુ આપણને બતાવે છે. એ અહીંયા આપણે વાત કરવાની છે ઉપનિષદ વિશે. વેદ પૂરા થયા પછી આપણે આવશે ઉપનિષદ.
ઉપનિષદમાં શું કરશું આપણે કે ભાઈ સાહિત્યમાં બ્રહ્માંડનો એટલે કે સાહિત્યમાં જ્યારે બ્રહ્માંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો એ જો બ્રહ્માંડનો આરંભ આરંભ પછી જીવન મૃત્યુ ખાસ ધ્યાન રાખજો જીવનનો ખ્યાલ પહેલા આવ્યો મૃત્યુ જે છે એ સાહિત્યમાં એ બધું પછી ભૌતિક અને આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવેલું છે ખાસ ધ્યાન રાખજો કે ઉપનિષદોમાં સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ એટલે કે બ્રહ્માંડ કેવી રીતે સર્જન થયું એ બધાનો આરંભ જે છે એ જીવન મૃત્યુ વિશે ભૌતિક અને આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવેલું છે અને બૃહદારણ્યક અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે જો આ શરૂઆતના ઉપનિષદો કયા છે બે ખાસ ધ્યાન રાખજો તમારા માટે આ પ્રશ્ન આઈએમપી રહેશે બૃહદા અને છાંદોગ્ય આ જે છે એ શરૂઆતના ઉપનિષદો છે ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે એક તો કયા સ્વરૂપમાં છે આર્ય સંવાદ બીજું આપણે આ વાત કરીએ કે મુક્તિઓ મુક્તિકો ઉપનિષદની તેમની ઉપનિષદોની સંખ્યા 108 દર્શાવે છે ખાસ ધ્યાન રાખજો એની સંખ્યા કેટલી બતાવે છે 108 સંખ્યા છે મુક્તિકો ઉપનિષદોમાં તેમની સંખ્યા 108 બતાવેલી છે જો એમાં આપણે જે વાત કરી કે અત્યારે હાલ પૂરતું જે અહીંયા ફરીવાર એક તમને રિવિઝન કરાવીએ તો આ એક સરળતાથી આપણને યાદ રહી જાય જે પ્રાચીન સાહિત્ય જે છે એ પછી આવતા વિડીયોમાં આપણે બીજા જે છે એમની વાત કરીશું એક તો ભાઈ પ્રાચીન ભારતીય સાહિત્ય ભાષા કેવી રીતે જન્મી એ આપણને ખ્યાલ આવી ગયો અગાઉના વિડીયોમાં વાત કરી ભાષા જન્મી પછી સાહિત્યનું સર્જન થયું તો સાહિત્ય પહેલાં સૌપ્રથમ કયું આવે પ્રાચીન સાહિત્ય આવે પ્રાચીન સાહિત્ય છે એ કયું છે પહેલાં તો વેદો છે તો વેદ કયા છે ચાર છે વેદનો મિનિંગ શું થાય જ્ઞાન થાય ચાર વેદ કયા કયા ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ બરોબર એમાં પ્રથમ જે છે એ આપણે વાત કરવાની છે ઋગ્વેદની તો ઋગ્વેદમાં શું આપેલું છે એક તો સૌથી પ્રાચીન ગ્રંથ છે એમાં 1028 ઋચાઓ આવેલી છે એ ઉપરાંત આપણે વાત કરી કે ભાઈ આમાં 10 ભાગમાં વહેંચાયેલો એ અદ્ભુત ગ્રંથ છે પછી વાત કરી કે ભાઈ આમાં જે છે સ્તુતિઓ પણ આપેલી છે કે જે ગાયન કરવામાં આવે છે એ પ્રાર્થનાઓ જે આપેલી છે એ અને આ જે સ્તુતિઓ છે એ યજ્ઞના સમયે ગવાય છે ઉપરાંત જે સ્તુતિઓ છે એ ઉષાની જે સ્તુતિઓ છે એ વધારે મનમોહક છે એટલે કે સવારની જે સ્તુતિઓ છે એ મનમોહક છે એ ઉપરાંત આપણે વાત કરવાની છે કે ભાઈ આમાં જે ઋગ્વેદમાં આર્યોના અથવા તો સપ્ત સિંધુ પ્રદેશમાં જે વસતા લોકો આર્યો એટલે કે એમની રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક આ જે વસ્તુ છે એ બધું એ કેવી હતી એ બાબતોનું વર્ણન શેમાં કરવામાં આવેલું છે ઋગ્વેદમાં કરવામાં આવેલું છે બીજી વાત કરી કે ભાઈ સામવેદ છે તો સામવેદ શું છે કે ભાઈ ઋગ્વેદમાં જે ઋચાઓ છે એ ઋચાઓનું ગાન કરવા માટે થઈ સામવેદની રચના કરવામાં આવી અહીંયા જે છે રાગ અને લયની સાથે ગાવામાં આવે છે એટલા માટે એને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો આ તમારા માટે પ્રશ્નો અગત્યનો રહેશે સંગીતની ગંગોત્રી કોને કહેવામાં આવે છે તો એ સામવેદ આવશે પછી વાત કરીએ યજુર્વેદની તો એ છે એક તો એમાં શું આપેલું છે યજ્ઞ અને આનું સ્વરૂપ જે છે ગદ્ય અને પદ્ય સ્વરૂપ છે એમાં જો મંત્રો છે ક્રિયાઓ છે અને વિધિઓ આપેલી છે બરોબર અને અથર્વવેદમાં શું આપેલું છે કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે એ પછી આપણે વાત કરી ભાઈ ઉપનિષદો તો ઉપનિષદોમાં જો કે ભાઈ સાહિત્યમાં સૌપ્રથમ બ્રહ્માંડનો જે આરંભ જીવન છે મૃત્યુ છે બરોબર પછી વાત કરી કે ભાઈ આધ્યાત્મિક જીવન છે ભૌતિક જીવન છે વગેરેનો જે સમાવેશ એ ઉપનિષદોમાં કરવામાં આવેલો છે ઉપનિષદો શરૂઆતના જે છે એ બૃહદારણ્ય અને છંદોગ્ય બે શરૂઆતના બે ઉપનિષદ છે અને આ જે છે એ સંવાદ સ્વરૂપે છે એકબીજા સાથે વાત કરતા હોય એવા સંવાદ સ્વરૂપે ઉપનિષદો છે અને 108 સંખ્યા એમની બતાવેલી છે બરોબર મિત્રો આશા રાખું છું કે આમાં તમને સરળતાથી જે યાદ થઈ જાય એ માટે આપણે આ ટોપિક અને એને જેમ વધુ બને એમ સરળ બનાવવા માટે આપણે પ્રયત્ન કરેલો છે બરોબર નમસ્કાર મિત્રો નવયુગ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ચેપ્ટર 4
ભારતનો સાહિત્યિક વારસો જે રનિંગ છે એમાં આપણે જે લગભગ હું માનું ત્યાં સુધી બધા જ સાહિત્યની વાત કરવાની છે, એટલે કે પ્રાચીન સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય એટલે કે આધુનિક સાહિત્ય વિશે વાત કરવાની છે. એમાં આપણે અગાઉના વિડીયોમાં જે વાત કરી હતી પ્રાચીન સાહિત્ય, તો પ્રાચીન સાહિત્યમાં આપણે જોયું હતું કે ભાઈ જે રીતે ચાર જે વેદ છે, ચાર વેદમાં જે આપણે વાત કરી હતી કે કયા કયા જે વસ્તુનો સમાવેશ થાય છે, કઈ કઈ વસ્તુનો એમાં સમાવેશ થાય છે, એમાં ખાસ કરીને આપણે ઋગ્વેદની વાત કરી હતી. તો ઋગ્વેદમાં આપણે 1028 ઋચાઓ છે, 10 ભાગમાં વહેંચેલો છે, બરાબર. અને ઋચાઓ જે છે એમાં સવારની જે સ્તુતિ છે એ અતિ મનમોહક હોય છે. એ ઉપરાંત આપણે વાત કરી હતી એમાં આર્યોના જે સામાજિક, આર્થિક, ધાર્મિક જે કામો છે એમાં વર્ણન કરવામાં આવેલું છે. એ પછી આપણે સામવેદની વાત કરી, તો સામવેદ જે છે એ ઋગ્વેદની જે ઋચાઓ છે એ ઋચાઓનું ગાન કરવા માટે થઈને એ ગ્રંથની રચના કરવામાં આવી અને લય અને તાલની સાથે ગાવામાં આવે છે ઋચાઓ, એટલા માટે થઈ એને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. એ પછી આપણે વાત કરી હતી યજુર્વેદ અને અથર્વવેદ, એ ઉપનિષદની વાત કરીએ. અને હવે આપણે અહીંયા જે છે બ્રાહ્મણ ગ્રંથોની, મિત્રો આ તમારે વાત કરી કે આ પણ પ્રાચીન ગ્રંથમાં જ સમાવેશ થાય છે. પણ મેં અગાઉ પણ વાત કરી ભાઈ આ જે પ્રકરણ જે છે એમાં ઓનલી ફોર તમારે એવા જ નામો યાદ રાખવા પડશે કે જેમાં રચનાકાર અને એની રચનાઓ, આ વસ્તુ યાદ રાખવાની છે કે રચનાઓ અને રચનાકાર, એમાં ગુજરાતી સાહિત્ય હોય, હિન્દી સાહિત્ય હોય, સંસ્કૃત સાહિત્ય હોય, બૌદ્ધ સાહિત્ય હોય અને પ્રાચીન સાહિત્ય, એમાં જે જે રચનાકાર હોય અને એ રચનાકારની જે, એટલા માટે તમને આ ચેપ્ટર થોડું ટફ લાગશે કેમ કે આમાં કોઈ ચિત્રોનો ઉલ્લેખ તો છે નહીં, માત્ર ને માત્ર તમારે રચના અને રચનાકારના નામ યાદ રાખવાના છે, બરાબર. એટલા માટે થોડું આ અઘરું તમને લાગે પણ આપણે એને જેમ બને એમ સરળ બનાવવાની પ્રયત્ન કરીશું. અને આપણે અહીંયા વાત કરીશું બ્રાહ્મણ ગ્રંથોની. હવે એ પણ એક પ્રાચીન સાહિત્ય છે. બ્રાહ્મણ ગ્રંથો શું છે તો એ જો આપણે જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથ છૂટું પાડો તો ખબર પડી જાય કે ભાઈ બ્રાહ્મણો દ્વારા જે લખાયેલું એને બ્રાહ્મણ ગ્રંથ કહેવાય. હવે બ્રાહ્મણનું કામ શું હોય એ આપણને બધાને ખબર છે કે ભાઈ બ્રાહ્મણ જે છે એ આપણને મંત્રો હોય, યજ્ઞ હોય, બરાબર, ઋચા હોય, એનો જે મતલબ આપણને કે મિનિંગ સમજાવવા માટે એ ગ્રંથો લખેલા છે. તો આ જે છે બ્રાહ્મણ ગ્રંથો છે એ કે જે મંત્રો છે, યજ્ઞો છે, એનો અર્થ સમજવા માટે કેટલીક ટીકાઓ લખી છે એમણે. શું કરેલું છે એમણે? મંત્રો જે હોય કે ભાઈ જે આ આપણે વેદોમાં જોયા હતા કે મંત્રો છે એ મંત્રોનો અર્થ સમજવા માટે થઈ અને આ કેટલીક ટીકાઓ રચેલી છે. અને ટીકાઓ જે છે એ પદ્ય સ્વરૂપે અને ગદ્ય સ્વરૂપે બંને સ્વરૂપે આપણને જોવા મળે છે. એ આપણે સાથે સાથે જોઈ અને તમને મુદ્દા વાઇઝ લખતા જઈએ. આમાં જો આ જે છે મંત્રોનો અર્થ સમજવા માટે, એક તો મંત્રો એનો અર્થ બરાબર સમજવા માટે તેના પર શું લખેલું છે? પદ સ્વરૂપમાં, પાછું પદ સ્વરૂપમાં ટીકાઓ, આટલું યાદ રાખો એટલે બ્રાહ્મણ ગ્રંથો તમને યાદ થઈ જાય, બરાબર. હવે જો કે ભાઈ વેદોમાં જે મંત્રો આપેલા છે એનો અર્થ સમજવા માટે, વેદોમાં આપણે અગાઉ જોયા કે એમાં જે મંત્રો આપેલા છે એનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપમાં જે ટીકાઓ રચાય એને સમાવેશ આપણે બ્રાહ્મણ ગ્રંથોમાં થાય છે, બરાબર. હવે જો ટીકા એટલે એનો મતલબ એ નથી કે ભાઈ એ જે વેદોમાં જે છે એ ખામીઓ આપણે બહાર કાઢી હોય, ના, એ ક્યારેય ના કહી શકાય. કેમ કે ટીકા એનો જો આપણે જોઈએ તો એનો ક્રિટિસિઝમ થાય. ક્રિટિસિઝમ એટલે કે ભાઈ એમાં જે ટીકાઓ કરવી, ટીકા કરવી એટલે આપણે નહીં કહેતા ભાઈ પહેલાંનો ટીકા કરે છે, પણ સાહિત્યમાં ટીકાનો અર્થ અલગ હોય છે. સાહિત્યમાં ટીકા જે લખવી એટલે કે ભાઈ સાહિત્યનું જે સર્જન થયું હોય એમાંની જે બેસ્ટ વસ્તુ હોય એ બહાર કાઢવી અથવા તો બહાર નીકાળવી, બરાબર. જે સાહિત્યમાં જે પણ રચેલું હોય, આ તો જે વેદો પર લખેલી છે એટલે વેદોમાં જે કંઈ બેસ્ટ છે, સારામાં સારું છે, બધું સારું જ હોય, પણ એમાં પણ એમની ટીકાઓ લખી અને સારી સારી વસ્તુઓને બહાર નીકાળવી અથવા તો જે સારો જે ભાગ હોય કે ભાઈ આ વસ્તુ જે છે એ સારામાં સારું વસ્તુ છે, આ વસ્તુ સાથે સંલગ્ન છે, બરાબર, અને આ સાહિત્ય જે છે એ શ્રેષ્ઠ સાહિત્ય કહી શકાય, એમ એવી ટીકાઓ જે છે. કોઈ કથા હોય, કથા ઉપર ટીકા લખી હોય કે ભાઈ આ કથા છે આ પ્રમાણે અને આના જે આમાં ગુણો સમાવેશ થાય છે, એવી રીતે એ જે સારી સારી વસ્તુઓ બહાર નીકાળવી એને ટીકાઓ કહેવાય.
એ પદ સ્વરૂપમાં રાખેલી છે. બરોબર, આમાં તમારે યાદ રાખવાનું છે ટીકાઓનો મિનિંગ એ નથી કે ભાઈ એમાં ખામી શોધવાની છે. અહીંયા આપણે વાત કરી બ્રાહ્મણ ગ્રંથો એટલે શું થાય, તો ભાઈ જે વેદોમાં મંત્રો છે એનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપમાં જે ટીકાઓ રચાય છે એને બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. ખ્યાલ આવી ગયો. આગળ જોઈએ, એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિવિધ વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. એમાં જો જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનું, હવે આમાં બીજું શું સમાવેશ છે, જુદા જુદા યજ્ઞો અને વિધિઓનું માર્ગદર્શન આપેલું છે. માર્ગદર્શન આપેલું છે, બરોબર, માર્ગદર્શન એમાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે જો બીજા નંબરે જે છે એ આપણે જોવાનું છે આરણ્યકો, જે ગ્રંથ છે આરણ્યકો, આ જે બ્રાહ્મણ ગ્રંથ છે અહીંયા આપણે જોવાનું છે આરણ્યકો. જો હવે આરણ્યકો એમાં બે વસ્તુ તો મને દેખાય છે, એમાં આ પણ છે અને ર પણ છે, એટલે આ ર એમાંથી આર્ય થાય, આમાં જાય છે આર્ય, આર્ય થાય છે, ય પણ છે. અને બીજું જે છે જો આરણ્ય એટલે કે ભાઈ આર્યો જે છે આરણ્યમાં જે આરણ્યકો ગ્રંથ છે એ આર્યો દ્વારા, હવે જો એમાં આપણે જોઈએ કે ભાઈ આર્યો તેમના જીવનનો અંતિમ સમય, કયો સમય, આર્યો જે છે એ પોતાના જીવનનો અંતિમ સમય, જીવનનો અંતિમ સમય, અંતિમ સમય જે છે એ અરણ્યમાં, ખાસ ધ્યાન રાખજો અરણ્યમાં, અરણ્ય એટલે શું થાય, વન થાય અથવા જંગલ થાય, શું થાય, અરણ્ય એટલે વન અથવા જંગલ થાય. હવે જો આપણે વાત કરીએ કે અરણ્યમાં જેને ગાળતા શું કરવું છે, જે આર્યો છે આમાં બે વસ્તુ છે, અરણ્ય એટલે પણ એ થાય વન અથવા જંગલ, આમાં આર્યો અને જંગલ બે આપેલા છે. આર્યો છે એ પોતાનો અંતિમ સમય છે એ જંગલમાં જઈને એ જે ગાળતા હતા, અને વન અથવા અરણ્યમાં એટલે કે વન અથવા જંગલમાં આશ્રમ બાંધી સતત શું કરતા, એ ચિંતન, ચિંતન જો કરવામાં આવેલું કોઈ પણ સાહિત્ય શ્રેષ્ઠ જો ધ્યાન રાખજો, ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી, ધ્યાન રાખજો તત્વજ્ઞાનથી, તત્વજ્ઞાનથી ધ્યાન રાખજો, આમાં તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્યને આરણ્યકો કહે છે. હવે આમાં આપણે સમજવા માટે જોઈએ તો આમાં જો શબ્દમાં જ આપેલું છે આરણ્યકો, આર્ય અને અરણ્ય એટલે કે ભાઈ વનમાં જઈ અને વસ્ત આર્યો, પણ જો આર્યો જે છે પોતાનો અંતિમ સમય જે છે એ ક્યાં જઈને ગાળતા હતા, અરણ્યમાં એટલે કે વનમાં અથવા તો જંગલમાં, ત્યાં જઈને એ આશ્રમ બાંધી શું કરતા, ચિંતન કરતા, અને ચિંતનમાંથી જે એ ચિંતન એટલે ચિંતન મનન કરી અને જે પણ જે એમના તત્વજ્ઞાન સ્વરૂપે એ જે નીકળતું એ અરણ્યકો ગ્રંથ તરીકે ઓળખાતું. તત્વજ્ઞાન એ તમારે જેમ કહી શકાય ભાઈ સનાતન શક્તિની શોધ એને પણ તત્વજ્ઞાન કહી શકાય, બરોબર, એમાં ઘણું બધું સમાવેશ થાય છે. તો આ જે અરણ્યકો છે એ તમારે સમજવા માટે શું થાય કે ભાઈ આર્યો જે છે અંતિમ સમય ક્યાં જઈને વન અને જંગલમાં આશ્રમ બાંધી ત્યાં જઈ ચિંતન મનન કરતા અને તત્વજ્ઞાન સ્વરૂપે જે સાહિત્ય લખ્યું તે સાહિત્યને આપણે શું કહીએ છીએ, તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. હવે ત્રીજા નંબરનું જે છે આપણી સામે એ વેદાંગ છે, ખાસ ધ્યાન રાખજો અહીંયા જોઈએ કે તો ભાઈ જો આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદાંગમાં શેનો સમાવેશ થાય છે એનો પણ આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે ભાઈ એમાં કર્મકાંડ, બીજું શું આપેલું છે આપણને કે ભાઈ એમાં જ્યોતિષ આપેલું છે, ભવિષ્ય ભાંકનાર જે હોય જ્યોતિષ, જ્યોતિષ સાહિત્ય, પછી વ્યાકરણ આપેલું છે, વ્યાકરણ અને ઉપરાંત ખગોળશાસ્ત્ર. આ જે છે એ વેદાંગમાં સમાવેશ થાય છે, બરોબર. અહીંયા આપણે વાત કરી ત્રણે ત્રણ, અરણ્યક જોયું, બરોબર, કે ભાઈ બ્રાહ્મણ ગ્રંથો જોયા અને વેદાંગ જોયું,
હવે જે જોવાનું છે આપણે અતિ મહત્વનો જે આપણો ટોપિક છે એમાં તમારે જે બે મહત્વના ગ્રંથો યાદ રાખવાના છે. એટલે આપણે જોઈએ કે ભારતમાં બે મુખ્ય મહાકાવ્યો, એક તો રામાયણ અને બીજું જે છે એક રામાયણ અને બીજું જે વાત કરી એ મહાભારત. બરોબર, મહાભારત એ છે. બરોબર, તમને પૂછવામાં આવે કે ભાઈ ભારતના બે મહાન અથવા તો બે મુખ્ય મહાકાવ્યો, કાવ્યની મહાકાવ્ય જે છે એ કયા કયા છે, તો એક રામાયણ અને બીજું છે મહાભારત. હવે એમાં આપણે જોઈએ તેઓ પ્રાચીન ગ્રંથો છે, આપણને ખબર છે. આ મહાકાવ્યમાં વર્તમાન સ્વરૂપ છે, જે આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ જે છે એટલે કે એમ કહી શકાય ભાઈ આ બીજી સદીમાંનું જે સદીમાં મળ્યું હતું એમ. બરોબર, હવે એમાં આપણે જોવાનું છે કે ભાઈ રામાયણમાં શું આપેલું છે. તો રામાયણમાં જોઈએ તો આપણને બધાને ખબર હોય, એક તો અયોધ્યા આવે, અયોધ્યા આવે. બરોબર, અયોધ્યામાં જે વાત કરીએ તો પછી આગળ વાત કરીએ કે જો કે ભાઈ રામાયણમાં જે છે રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે. કોની? રામચંદ્ર, એટલે કે ભગવાન શ્રી રામની. આમાં આપણે જોઈએ તો એમ તો ઘણું બધું આપેલું છે. જો કે ભાઈ રઘુ છે, દિલીપ છે, પછી રઘુ, દિલીપ, અજ, દશરથ અને પછી રામ, એ આપણે આખો જે સળંગ જે ક્રમ છે એ ચાલ્યો આવે છે. બરોબર, પણ આપણે અહીંયા ખાલી આપણે એટલું કહી દઈએ કે ભાઈ રામાયણમાં જે અયોધ્યાના જે રાજા હતા એ રામચંદ્રની વાત કરવામાં આવી છે. બરોબર, હવે આપણે એમાં વાત કરીએ કે ભાઈ રામાયણ જે છે એમાં રામચંદ્રની કથા છે અને આ જે કાવ્ય છે કે ભાઈ મહાકાવ્ય છે એ મહાભારત કરતાં કેવું છે? મહાભારત કરતાં નાનું છે. બરોબર, મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં શું આપેલું છે? અનેક દિલચસ્પ દિલચસ્પ ઘટનાઓનું તથા સાહસોનું વર્ણન છે. સાહસોનું વર્ણન છે. ખ્યાલ આવી ગયો કે ભાઈ હવે હમણાં આગળ આપણે વાત કરીશું કે ભાઈ જો ભારતમાં જે બે મહાન અથવા તો મહાકાવ્યો જે થઈ ગયા, જે બે મહાકાવ્યો છે, એક તો રામાયણ અને બીજું છે મહાભારત. મહાભારત જે રામાયણમાં જે છે એ શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભાઈ એ છે એમાં અયોધ્યાના જે રાજા રામચંદ્રની વાત કરવામાં આવી છે કે ભાઈ ભગવાન શ્રી રામની વાત કરવામાં આવેલી છે. બરાબર, અથવા કથા કરવામાં આવેલી છે, કથા આપવામાં આવી છે. અને ઉપરાંત આ જે છે એ મહાભારત કરતાં નાનું છે અને તેમાં કેટલીક દિલચસ્પ અને સાહસિક જે કથાઓનું પણ વર્ણન કરવામાં આવેલું છે. દિલચસ્પ એટલે કે આપણને પસંદ પડે એવી. હવે જો મહાભારતની વાત કરીએ તો મહાભારત લગભગ એટલે કે ભાઈ મહાભારતમાં લગભગ કેટલા 1,00,000 શ્લોકોનું 1,00,000 શ્લોકોનું એમાં છે. બરોબર, તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. ખાસ ધ્યાન રાખજો, વિશ્વનો સૌથી મોટો, આખા વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. કાવ્ય ગ્રંથ. બીજું આપણે એમાં લખીશું કે જો કે ભાઈ જે તેમાં કાવ્ય ગ્રંથ છે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. મુખ્ય વિષય કયો છે? પાંડવો અને કૌરવો. યુદ્ધ. આગળ વાત કરીએ કે ભાઈ યુદ્ધ છે તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ, એ ઉપરાંત શું આપેલું છે? નાની મોટી વાર્તાઓ પણ, કથાઓ પણ જોડેલી છે. બરોબર, નાની મોટી કથાઓ, એ ઉપરાંત બીજી ઘણી નાની મોટી કથાઓ પણ છે. અને ખાસ ધ્યાન રાખજો મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં. બરોબર, મહાભારતના જ શ્રીમદ ભગવદ્ ગીતા યાદ રાખજો, એનો જે અધ્યાય છે શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં શું કરવામાં આવ્યું છે? દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન. દાર્શનિક સિદ્ધાંતો એટલે દર્શનને લગતું, જે સત્યને લગતું એમ કહે છે દાર્શનિક સિદ્ધાંત.
दार्शनिक सिद्धांत नु विवेचन करवामां आवेलुं छे अने तेमां मोक्ष प्राप्तिना भगवद गीतामां शुं आपेलुं छे मोक्ष प्राप्तिना त्रण मार्गो ए आ प्रश्न तमने बोर्डमां वारंवार पूछवामां आवे छे कि भाई मोक्ष प्राप्तिना त्रण मार्गोनुं वर्णन शेमां करवामां आवेलुं छे तो आपणे लखी शकीए महाभारत अथवा भगवद गीतामां तो ए त्रण मार्गो कया कया छे ए पहेला आपणे जोई लईए तो त्रण मार्गो जे छे એમાં આપણે વાત કરીએ કે ભાઈ જ્ઞાન કર્મ અને ભક્તિ જ્ઞાન કર્મ અને ભક્તિ આ જે છે એ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો છે બરોબર યાદ રાખજો આ ત્રણે ત્રણ તમારે ખાસ કરીને બંને ગ્રંથો વિશે તમને પૂછાય તો તમે લખી શકો છો સરસ મજાનું અને આ પ્રશ્ન જો તમને પૂછાય તો આ બાજુ રામાયણ વિશે પૂછાય તો રામાયણ વિશે અથવા તો મહાભારત વિશે પૂછાય તો ગીતાનું જે સરસ મજાનું એક પુસ્તક બનાવી આ બાજુ અહીંયા સરસ મજાનું પુસ્તક બનાવી એના ઉપર ગીતા લખી દો અને પછી પ્રશ્ન જો લખવાનું શરૂઆત કરો તો બોર્ડમાં તમારી ઇમ્પ્રેશન કંઈક અલગ જ પડશે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો તમારે લખવા માટે બહુ જ અગત્યનું ધ્યાન રાખવું બધા લખવાના છે પણ આપણે કંઈક અલગ કરી શકીએ એ માટે મેં તમને વાત કરી પુસ્તક બનાવી શકો આ બાજુ અને પછી તમે એ લખી શકો છો હવે આપણે આનું ફરી વાર થોડુંક એવું નાનું એવું રિવિઝન કરી લઈએ પછી આગળ વધીએ હવે એમાં થોડુંક જુઓ કે ભાઈ રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો જે છે એ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે બરાબર હવે એમાં થોડુંક આગળ જોઈ લઈએ કે આ યુગમાં જ સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું જેમાં ધાર્મિક અને એટલે કે એક બીજી સદીના યુગમાં જ જે સંસ્કૃત સાહિત્યમાં પુષ્કળ સાહિત્ય રચાયું છે એ ઉપરાંત આપણે જે નવો ટોપિક છે એ ખાલી જોઈએ છીએ કે ભાઈ આ યુગમાં જે છે એ સંસ્કૃત સાહિત્યમાં પુષ્કળ સાહિત્ય રચાયેલું છે બરાબર અને એમાં જો કે ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે બરાબર પુરાણોનો આરંભિક વૈદિક ધર્મને સમજવા મુખ્ય ભૂમિકા ભજવી આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે કયા સમયગાળા દરમિયાન બીજી સદીમાં અને આ શાસ્ત્રો જે છે વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો હતા એમાં દાખલા તરીકે તમને ઉદાહરણ આપે તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે શેની છે વહીવટી વિજ્ઞાન વહીવટી વિજ્ઞાનની કૃતિ છે વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો પણ ગ્રંથો પણ લખાયા છે અને સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ જે છે એ અહીંયા આપણે કેવી રીતે તમને યાદ કરવું ફરીવાર ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ કે ભાઈ પ્રાચીન સાહિત્યની વાત કરીએ છીએ એમાં વેદો વાત કરીએ એમાં પછી આપણે વાત કરવાની છે બ્રાહ્મણ ગ્રંથો તો બ્રાહ્મણ ગ્રંથોમાં આપણે શું જોયું કે બ્રાહ્મણ ગ્રંથો જે છે એ વેદોમાં આપેલા મંત્રો જે આપેલા છે એ મંત્રોનો અર્થ સમજવા માટે જે પદ સ્વરૂપમાં ટીકાઓ રચાયેલી એનો સમાવેશ બ્રાહ્મણ ગ્રંથોમાં થાય છે બરાબર અને આ જે બ્રાહ્મણ ગ્રંથો છે એ યજ્ઞો વિધિઓ અને એ યજ્ઞો અને વિધિઓનું શું આપે છે એમાં માર્ગદર્શન આપેલું છે બીજા નંબર જે છે આરણ્યકો તો એમાં જોવાનું છે કે ભાઈ જે આર્યો છે પોતાનો અંતિમ સમય અરણ્ય એટલે કે વન અથવા જંગલમાં જઈ અને ગાળતા હતા ત્યાં આશ્રમ બાંધી ચિંતન મનન કરતા અને તત્વજ્ઞાન જે તત્વજ્ઞાન સ્વરૂપે જે સાહિત્ય લખતા એમને આરણ્યકો કહેવામાં આવતું વેદાંગની વાત કરીએ તો વેદાંગ જે છે વેદાંગમાં કર્મકાંડ જ્યોતિષ વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે એ ઉપરાંત આપણે વાત કરીએ કે ભારતમાં બે મહાકાવ્ય છે એક તો રામાયણ અને બીજું છે મહાભારત આ બંને છે પ્રાચીન ગ્રંથો છે અને આનું જે વર્તમાન સ્વરૂપ છે બીજી સદીમાં જોવા મળ્યું છે એમાં રામાયણ જોઈએ તો રામાયણમાં જે છે એ અયોધ્યામાં જે અયોધ્યા નગરીની રામચંદ્ર ભગવાનની જે વાત કરવામાં આવેલી છે એમાં મહાભારત કરતાં આ ગ્રંથ જે છે એ નાનું છે મહાકાવ્ય અને આમાં દિલચસ્પ અને કથાઓનું અને સાહસોનું વર્ણન કરવામાં આવેલું છે બરાબર એ ઉપરાંત આપણે વાત કરવાની છે મહાભારતની તો મહાભારત જે છે એ એક એમાં 1,00,000 શ્લોકોનો સમાવેશ થાય છે ઉપરાંત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે એ ઉપરાંત આપણે વાત કરી કે આમાં જે કૌરવ અને પાંડવોનું મુખ્ય કથાઓ છે જે કૌરવ અને પાંડવોની યુદ્ધની જે મુખ્ય વિષય છે એ ઉપરાંત આમાં બીજી કેટલીક નાની મોટી કથાઓનો પણ સમાવેશ થાય છે વાત કરીએ પછી કે જો કે ભાઈ એનો જે એક ભાગ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં એ જે છે દાર્શનિક સિદ્ધાંતોનું એક આખું છે બરાબર અને જે ભગવદ્ શ્રીમદ ગીતામાં જ આપણે વાત કરીએ તો એમાં જ્ઞાન કર્મ અને જે ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના ત્રણ આપણને શું આપેલા છે માર્ગો આપેલા છે એ છે અહીંયા આપણે લખી નાખીએ મોક્ષ માટે કે મોક્ષ પ્રાપ્તિ
બરોબર મોક્ષ માટેના ત્રણ જે આપણને માર્ગો બતાવેલા છે, કયા કયા માર્ગો છે? તો જ્ઞાન, કર્મ અને ભક્તિ, એ શેમાં આપેલા છે? ભગવદ્ ગીતામાં. બરોબર, ખાસ ધ્યાન રાખજો, આ રીતે તમારે યાદ રાખવું છે. બીજું આપણે નાનું એવું જોયું હતું કે ભાઈ એ ઉપરાંત ઘણા બધા જે છે ચિંતન લગતા સાહિત્યો લખાયેલા છે, એમાં એક વાત કરી હતી કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. બરોબર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની એક જબરજસ્ત કૃતિ છે. આવતા આપણે વિડીયોમાં આપણે વાત કરીશું કે એમાં બૌદ્ધ સાહિત્યની વાત કરવાની છે. નમસ્કાર મિત્રો, નવયુગ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે સાહિત્યિક વારસો, ભારતનો સાહિત્યિક વારસો પ્રકરણ 4માં જે પ્રાચીન સાહિત્ય વિશે વાત કરી રહ્યા છીએ, એમાં આપણે વેદ વિશે વાત કરી, બ્રાહ્મણ ગ્રંથો વિશે વાત કરી, પછી થોડુંક વાત કરી કે ભાઈ બ્રાહ્મણ ગ્રંથો અલાવા આપણે મહાભારત અને રામાયણની વાત કરી, અને હવે જે પ્રાચીન ગ્રંથોમાં જ આપણે વાત કરવાની છે, એમાં અલગ અલગ સાહિત્યના પ્રકારો છે જે એમનું પણ પ્રાચીન સ્વરૂપ અતિ મહત્વનું છે. તો આ જે પ્રાચીન ગ્રંથો છે અથવા પ્રાચીન સાહિત્ય છે એની વાત કરી છે. એમાં જે છે બૌદ્ધ સાહિત્યનું જે પ્રાચીન છે એ, સંસ્કૃતનું જે પ્રાચીન છે એ, ગુજરાતી જે પ્રાચીન સાહિત્ય છે એ ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જે ભાષા છે એનું જે પ્રાચીન સાહિત્ય છે એની વાત કરવાની છે. તો એમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો બૌદ્ધ સાહિત્યની વાત કરવાની છે. તો આપણે અહીંયા જે લખેલું છે એ પ્રમાણે જે પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને આગળ વાત કરીએ કે જોઈએ તો આપણે ભાઈ પહેલાં વાત કરીએ તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય જે છે એ પાલી ભાષામાં લખાયેલું છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય શેમાં લખાયેલું છે? પાલી ભાષામાં લખાયેલું છે. આગળ વાત કરીએ, આ સાહિત્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? આ સાહિત્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ત્રણ ભાગમાં વહેંચાયેલું છે અને તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? ત્રિપિટક. પિટક એટલે ગ્રંથ થાય, ત્રિ એટલે ત્રણ, એટલે ત્રિપિટક. પિટકનું મિનિંગ શું થયો? ગ્રંથ. ત્રિ એટલે ત્રણ, ત્રણ ભાગમાં વહેંચાયેલ ગ્રંથ એટલે ત્રિપિટક. બરોબર, હવે જોઈએ આગળ કે ભાઈ જો આ ત્રિપિટક તરીકે ઓળખાય છે જેમાં શુદ્ધપિટક, વિનયપિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. શુદ્ધપિટક, વિનયપિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ તો કે ભાઈ જો આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ કેટલાક લખાય છે. હવે આપણે જોવાનું છે કે ભાઈ જો કે સંસ્કૃત સાહિત્યની વાત કરવાની છે. આમાં આટલું આપણે લખીએ કે ભાઈ આમાં ત્રણ જે પીઠક છે એ લખાયેલા છે. તો બૌદ્ધ સાહિત્યમાં આપણે શું લખશો કે ભાઈ પ્રારંભિક જે બૌદ્ધ સાહિત્ય છે એ બૌદ્ધ સાહિત્ય જે છે પાલી ભાષામાં લખાયેલું છે. બરાબર, એ ઉપરાંત આપણે વાત કરીએ કે ભાઈ આ જે બૌદ્ધ સાહિત્ય છે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલું છે, એને જેને આપણે ત્રિપિટકના નામે ઓળખીએ છીએ. ત્રિપિટક એટલે ત્રણ ભાગ, મેં તમને વાત કરી. એક ત્રિપિટક એટલે કે ત્રણ ભાગ કયા કયા? એમાં શુદ્ધપિટક, વિનયપિટક અને અભિધમ પિટક. અને આ ઉપરાંત બીજા કેટલાક અન્ય ગ્રંથો પણ જે બૌદ્ધ કહી શકાય કે ભાઈ બૌદ્ધ સાહિત્યમાં લખાયેલા છે. હવે જોઈએ આપણે સંસ્કૃત સાહિત્ય. તો સંસ્કૃત સાહિત્ય જે છે એમાં ખાસ કરીને ગુપ્ત યુગમાં જે સંસ્કૃત કાવ્ય અને નાટક જે એનો સુવર્ણ યુગ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, આ તમારા માટે IMP પ્રશ્ન છે કે ભાઈ જે ગુપ્ત યુગ જે છે એ સંસ્કૃતના કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ ગણાય છે. કયો યુગ? ગુપ્ત યુગ. સંસ્કૃતના કયા કાવ્ય જે સ્વરૂપ છે? એક તો કાવ્ય સ્વરૂપ અને નાટકનું, કાવ્ય અને નાટકનું સુવર્ણ યુગ ગણાય છે. એટલે કે આ જે યુગમાં કાવ્ય અને નાટકોની જે ઉચ્ચ કક્ષાના કાવ્ય અને નાટકોની રચના થઈ હતી એટલા માટે એને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરવાની છે કે જો કે ભાઈ એ ઉપરાંત કે ભાઈ મહાન લેખકો ઘણા બધા થઈ ગયા. સંસ્કૃત જે સાહિત્ય છે એમાં કેટલાક મહાન જે લેખકો થઈ ગયા છે એમાંના આપણે વાત કરવાની છે કે ભાઈ કાલિદાસ છે. બરાબર, એ ઉપરાંત આપણે વાત કરવાની ભવભૂતિ છે, ભારવી છે, ભર્તુહરિ છે, બાણભટ્ટ છે, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ જે છે એ ભારતભરમાં વિખ્યાત છે. બરાબર, કયા કયા? કે ભાઈ કાલિદાસ છે, બહુપતિ છે, ભારવી છે, વિશાખદત્ત, શુદ્રક, દંડી, માઘ, બરાબર, બાણભટ્ટ વગેરે જે છે એ મહાન લેખકો થઈ ગયા અને ભારતભરમાં પ્રસિદ્ધ છે. એમાં પણ ખાસ કરીને જે કાલિદાસ છે એ ભારતભરમાં નહીં પણ વિશ્વભરમાં એ પ્રસિદ્ધ લેખક છે. બરાબર, પ્રસિદ્ધ કવિ છે.
હવે જો એમણે પોતાની ઉત્કૃષ્ટ જે નાટ્યશૈલીથી એમણે કેટલીક રચનાઓ કરેલી છે, તો એમાં આપણે કાલિદાસની જે રચનાઓ છે એ જોવાની છે. એક તો એમાં જે છે, પહેલું જે છે કુમાર સંભવ. કુમાર સંભવ જે છે એ આ એક ઐતિહાસિક ગ્રંથ છે. કયો ગ્રંથ છે? ઐતિહાસિક ગ્રંથ છે. બીજો ગ્રંથ જે છે એમનો એ રઘુવંશ. તો રઘુવંશમાં આમાં શું આપેલું છે, જો મેં તમને વાત કરી કે ભાઈ દિલીપ પછી વાત કરી રઘુ અજ દશરથ અને રામ, એટલે કે ભાઈ આખું વંશ આપેલું છે રઘુવંશ, બરોબર. આમાં આખું જે છે એ જે શ્રી ભગવાન શ્રીરામનું જે વંશની આખી પરંપરા બતાવેલી છે રઘુવંશ. આ જે છે એક ઐતિહાસિક ગ્રંથ છે. અહીંયા વાત કરવાની છે મેઘદૂત. તો મેઘદૂત જે છે એ ખંડકાવ્ય અથવા તો વિરહ કથા છે. શું છે? એક તો ખંડકાવ્ય છે, ખંડકાવ્ય અને વિરહ કથા છે. વિરહ એટલે કે ભાઈ આમાં મેઘદૂત જે વાદળ હોય છે એ સંદેશો લઈને કંઈક જતો હોય છે, બરાબર. અને કેમ કે રાજા અને રાણીનો જે બે અલગ પડી ગયેલા હોય છે અને એ માટે જે વિરહ છે, એટલે કે આપણે કહીએ કે ભાઈ અલગ થઈ ગયા હોય તો એમના માટેનો કંઈક સંદેશો લઈને જતો હોય છે વાદળ. હવે જે ખંડકાવ્ય છે એ ઉપરાંત આપણે જોવાનું છે કે ઋતુ સંવાર. તો ઋતુ સંવારમાં જે છે એ ઋતુઓનું વર્ણન કરવામાં આવેલું છે. એ ઉપરાંત જોઈએ અભિજ્ઞાન સાંકુતલમ. તો આ જે છે આ એ કાલિદાસનું એક સરસ મજાનું એ જે નાટક છે એ બહુ જ અગત્યનું નાટક કહી શકાય. કે ભાઈ જે અભિજ્ઞાન સાંકુતલમમાં મેં તમને વાત કરી કે ભાઈ શકુંતલા અને રાજાની બેની એક પ્રણય કથાનું જે આમાં વર્ણન કરવામાં આવેલું છે, અને આ બંને પણ કોઈ ઋષિના શ્રાપથી અલગ થઈ જાય છે, અને આમના જે પુત્ર જન્મે છે એ ભરત પરથી જ આપણા ભારત દેશનું નામ પણ પાડવામાં આવેલું છે ભારત. આમ જે છે એ આ કાલિદાસની રચનાઓ છે. કયા કયા? કાલિદાસની કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંવાર, અભિજ્ઞાન સાંકુતલમ, બરોબર. આ જે છે એક બે ત્રણ ચાર પાંચ, જે પાંચ રચનાઓ છે એ કાલિદાસની છે, બરોબર. એ ઉપરાંત ભવભૂતિ છે. તો ભવભૂતિએ પણ એ ઉત્તરામ ચરિત્ર નામનું એક નાટક લખેલું છે. એ ઉપરાંત જોઈએ કે ભાઈ ભારવીનું. તો ભારવીનું કિરાતા જુનિયમ છે. તો કિરાતા જુનિયમમાં શું છે? અર્જુન અને શંકરની કથા છે. ઉત્તરામ ચરિત્રમાં શું છે? કરુણ રસ. અને ઉત્તર રામચરિત્રમ એટલે કે ભાઈ જે રામ આપણે રામચરિત્ર માણસ જે છે એનો પાછળનો ભાગ, એમાં શું આવે છે? લવ અને કુશની કથા છે. આમાં જે છે લવ કુશની કથા છે. આમાં જે છે અર્જુન અને શંકરની છે કિરાતા જુનિયમ, બરાબર. અર્જુન અને શંકર. એ ઉપરાંત અહીંયા આપણે જોવાનું છે કે વિશાખદત્ત એટલે કે મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસનો મિનિંગ થાય કે ભાઈ હાથમાં આવેલો રાક્ષસ, એટલે એ પ્રકારે આ રાક્ષસની એક કથા છે. એ ઉપરાંત જોઈએ તો શુદ્રક જે છે એટલે આ કવિ છે, આ વિશાખદત્ત કવિ છે, એમણે લખેલું છે મુદ્રા રાક્ષસ. અને શુદ્રક દ્વારા લખેલું છે મૃચ્છકટિકમ, બરાબર. અને દંડીનું, અહીંયા ખાસ ધ્યાન રાખો, દંડીનું જે છે એ દશકુમાર ચરિત, બરાબર. એ ઉપરાંત આપણે જોવાનું છે કે ભાઈ બાળભટ્ટે પણ હર્ષચરિત એટલે કે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર એમાં આલેખેલું છે. અને ઉપરાંત એમણે કાદંબરી નામનું પણ એક જે વાત કરી કે ભાઈ એમણે ગ્રંથ લખેલો છે, બરાબર. કાદંબરીની પણ રચના કરી છે. સંસ્કૃતમાં તમે આટલા જે કવિઓ અને એમની રચનાઓ તમારે યાદ રાખવી પડશે. આમાં તમારે ખાલી ત્રણ પીટક યાદ રાખવાના છે, સુત, વિનય અને અભિધમ. એની જગ્યાએ અહીંયા તમારે ઘણા બધા કવિઓ છે અને ઘણા બધા એના રચનાઓ છે. રચનાઓમાં મેં તમને વાત કરી, એક તો કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ ગણાય છે. કયો? ગુપ્ત યુગ. એ ઉપરાંત એમાં ઘણા બધા મહાન લેખકો થઈ ગયા. કયા કયા લેખકો? ભાઈ કાલિદાસ છે, ભવભૂતિ છે, ભારવી છે, વિશાખદત્ત છે, શુદ્રક છે, બાણભટ્ટ છે, દંડી છે, બરાબર. હવે એમાંથી જો વાત કરીએ આ બધા ભારતભરમાં પ્રખ્યાત છે. એ ઉપરાંત એમાં આપણે એ પણ વાત કરી કે ભાઈ કાલિદાસ તો જે છે ભારતભરમાં નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, બરાબર. એમાં જે એમના જે રચનાઓ છે એ રચનાઓમાં કુમાર સંભવ છે, રઘુવંશ છે, મેઘદૂત છે, ઋતુ સંહાર અને અભિજ્ઞાન સાંકુતલમ. પછી વાત કરી ભરતભૂમિ જે ભવભૂતિનું, તો એમનું છે ઉત્તરામ ચરિત્ર. પછી વાત કરી ભારવીનું તો કિરાતા જુનિયમ. વિશાખાદત્તનું જે છે એ મુદ્રા રાક્ષસ. શુદ્રકનું જે છે એ મૃચ્છકટિકમ. અહીંયા વાત કરી બાણભટ્ટનું તો હર્ષચરિત અને કાદંબરી. હર્ષચરિત જે છે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે. દંડી એમાં દશકુમાર ચરિતની કથા છે, બરાબર. એ પછી આપણે વાત કરવાની છે ગુજરાતી સાહિત્યની, એ પણ પ્રાચીન ગુજરાતી સાહિત્યની. તો એમાં જોઈએ તો ભાઈ કે પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષા એ પદ્ય સાહિત્યમાં, પ્રાચીન જે જૂની આપણે ગુજરાતી હતી એ પદ્ય સાહિત્ય રચાતું હતું એમાં,
એમાં ગદ્ય સાહિત્ય રચાતું ન હતું. પ્રાચીન જે છે એમાં કયું સાહિત્ય રચાતું હતું? પદ્ય સાહિત્ય. સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અનેક કૃતિઓ રચાઈ, જેમાં આપણે એમાં ખાલી નામ યાદ રાખવાનું છે ગુજરાતી સાહિત્યના. ખાસ કરીને જે મુખ્ય મુખ્ય નામ આપણે છે એમાં નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, દયારામ છે, પ્રેમાનંદ છે, પ્રીતમ છે, ગંગા સતી છે. બરોબર. પછી આ બધા જે કવિ લેખકો છે એમણે શું લખેલું છે? તો એક તો જો એમણે પદો લખેલા છે, જેમ કે ભાઈ નરસિંહ મહેતાના પદો છે, બરોબર. પછી મીરાબાઈના ગીતો છે, ગરબી છે દયારામની, છપ્પા આખાના છપ્પા છે, પછી આખ્યાન છે વગેરે, આ એમણે લખેલું છે. બરોબર. આ કવિઓના નામ છે અને આ સાહિત્ય પ્રકાર છે પદ, ગીતો, પછી ગરબી, છપ્પા અને આખ્યાન. બરોબર. આ જે છે એ પ્રાચીન જે પદ્ય સાહિત્ય લખતા હતા, પછી જે છે એ ગદ્ય સાહિત્યની પણ શરૂઆત થઈ. એમાં આપણે વાત કરીએ એ પછી નર્મદ છે, નવલરામ છે, પન્નાલાલ પટેલ છે, ઉમાશંકર જોશી વગેરે ગુજરાતી સાહિત્યને શું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. આ નામ તમારે ખાસ યાદ રાખવા પડશે. હવે જો એમાં ખાસ કરીને જો કે ભાઈ ગુજરાતી સાહિત્યમાં તો મેં તમને વાત કરી પન્નાલાલ પટેલની, તો માનવીની ભવાઈ એ અદ્ભુત રચના છે, બરોબર, એમની. પછી વાત કરીએ કે ભાઈ ઉમાશંકર જોશીની પણ ઘણી બધી રચનાઓ છે, નર્મદની પણ ઘણી બધી રચનાઓ છે. એવી રીતે તમારે આ ખાસ કરીને આમાં જે અગત્યની જે છે એટલા માટે મેં તમને કીધી કે ભાઈ આ પન્નાલાલ પટેલની જે માનવીની ભવાઈ એ ઉત્કૃષ્ટ રચના છે એમની. હવે આપણે જે વાત કરવાની છે એ તમિલ, તેલુગુ અને કન્નડ અને મલયાલમ સાહિત્યની. તો એમાં આપણે જોવાનું છે કે ભાઈ જો કે ભાઈ પ્રાચીન જે સમયથી ચાર ભાષાઓ જે છે એ ચાર ભાષાઓનું તમિલ, તેલુગુ અને કન્નડ મલયાલમ નામની ચાર દ્રવિડ ભાષાઓ, આ કઈ છે? દ્રવિડ ભાષાઓ, દ્રવિડ કુળની ભાષાઓ છે. ભાષાનો સાહિત્યનો વિકાસ થયો છે, જેમાં સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ ભાષા છે. સૌથી જૂની ભાષા જે છે એ તમિલ ભાષા છે. તેનું સાહિત્ય કઈ સદીમાં? ઈસવીસન પૂર્વની જે અથવા તો ઈસવીસનના પ્રારંભનું. બરોબર. જે તમિલ ભાષા છે સૌથી જૂની છે અને એનું સાહિત્ય જે ઈસવીસનના પ્રારંભથી શરૂ મનાય છે, એટલું જૂનું છે એમ. ભારતની પ્રાચીન પરંપરા અનુસાર ત્રણ સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓ પોતાની રચનાઓ કરી. સંગમ સાહિત્ય આ એક સાહિત્ય પ્રકાર છે. સંગમ સાહિત્ય શું છે? સાહિત્ય પ્રકાર છે, સાહિત્ય પ્રકાર છે. બરોબર. સંગમ સાહિત્યમાં અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ છે, યુદ્ધ છે, પ્રેમ પ્રસંગ છે. સંગમ સાહિત્ય જે છે આ સાહિત્ય પ્રકારમાં શું છે? એના વિષયો રાજનીતિ, યુદ્ધ છે અને પ્રેમ પ્રસંગ છે. એ ઉપરાંત આપણે વાત કરવાની છે કે એના પ્રસિદ્ધ ગ્રંથો જે છે. તો જો ભાઈ સંગમ સાહિત્યના પ્રસિદ્ધ જે ગ્રંથો છે એમાં એક છે એથુકતોઈ, તોલકા પિયમ અને પથ્થુપાત. આ ત્રણ જે છે સંગમ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથો છે. બરોબર. હવે જુઓ કે આ પૈકીના એક કવિ, એટલે કે સંગમ સાહિત્ય પૈકીના એક કવિ જે છે એ તિરુવલ્લુવરે. બરોબર. એમણે જે ગ્રંથ લખ્યો છે એ કુરલ. એમના ગ્રંથનું નામ શું છે? કુરલ. જે જીવનના અનેક પાસાઓનું વિવેચન કરે છે. કવિ તિરુવલ્લુવરે જે લખેલું છે ગ્રંથ કુરલ, એ જે સંગમ સાહિત્યના એક કવિ પૈકીના એક કવિ છે અને એમનો જે આ ગ્રંથમાં શું આપેલું છે કે જીવનના અનેક પાસાઓનું વિવેચન આપેલું છે. એ ઉપરાંત શિલ્પા જે ટીકામ છે અને મણિમેખલાઈ, આ જે પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથ છે. કયા કયા? જે શિલ્પતિકામ જે છે અને મણિમેખલાઈ, આ બંને જે છે એ તમિલ ભાષાના અથવા તો તમિલ સાહિત્યના પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. મિત્રો, આમાં તમારે મેં તમને વાત કરી નામ યાદ રાખવા પડશે. ખાસ કરીને જો નામ યાદ નહીં રહે તો આ ચેપ્ટર તમને વધારે વધારે અગત્ય અને અઘરું લાગશે. અગત્યનું તો છે જ અને અઘરું વધારે લાગશે. નામ તમારે યાદ રાખવા પડશે. બૌદ્ધ સાહિત્યમાં ત્રણ નામ યાદ રાખો, શુદ્ધ, પછી વિનય અને અભિધમ. પછી વાત કરી કે ભાઈ સંસ્કૃતમાં, તો સંસ્કૃતમાં જે છે એ આ બધા લેખકોના નામ યાદ રાખો અને એમની રચનાઓના યાદ રાખો. ગુજરાતી સાહિત્યમાં વાત કરી તો ખાલી અહીંયા તમારે લેખકોના નામ યાદ રાખવાના છે. આ બાજુમાં તમારે છે એ બે ત્રણ લેખકો છે અને બે ત્રણ નામ છે. હવે આપણે જે છે પ્રાચીન સાહિત્ય પૂરું કરી અને આગળ જે વિડીયો વાત કરીશું એમાં આપણે મધ્યકાલીન સાહિત્યની વાત કરીશું, જેમાં પણ આપણે ગુજરાતી હશે, સંસ્કૃત હશે, હિન્દી હશે, એ બધી ભાષાઓના સાહિત્યનું જે રચાયું મધ્યકાલીનમાં એની વાત કરીશું.